Audio Jungle. नमस्कार विद्यार्थी मित्रों, श्री बीबी एंड पीबी हीरपरा कन्या विद्यालय कालावड़ वती धोरण 12 विषय बीए ना ऑनलाइन लेक्चर में आपनु हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आपणे आनी पहेलाना लेक्चर में संचालनना कार्य विस्तारों चार छे, जेमानो एक सौथी पहेलू बजारीय संचालन विषे अभ्यास करी चूकेला छीए। बीजो कार्य विस्तार छे मानव संसाधन संचालन, के जे त्रण मार्क में पूछाई सके छे के मानव संसाधन संचालनों अर्थ आपी तेनी लाक्षणिकताओं जणावो, एक भी वाक्य में एनो अर्थ पूछाई सके छे। तो आपणे आजे मानव संसाधन संचालन एटले शू एना विषे अभ्यास करीशू। विद्यार्थी मित्रों, तमे जाणो छो के कोई पण धंधाकीय एकम में जमीन, मकान, फर्निचर, यंत्रों, वाहनों वगैरे जेवी मिलकतोनो समावेश थाय छे, अने आ बधी ज मिलकतोनुं धंधाकीय एकममां जतन करवामां आवे छे। जतन एटले के जाळवणी करवामां आवे छे। शुं काम? तो के जेम एनी जाळवणी करवामां आवशे एम ए कार्यक्षमतामां शुं करी आपे छे, वधारो करी आपे छे। तो विद्यार्थी मित्रों, तमे जुओ छो के धंधाकीय एकममां आ जमीन, मकान, फर्निचर, यंत्रो वगैरे जेवा निर्जीव साधनो छे एनी जाळवणी करवाथी कार्यक्षमतामां वधारो थाय छे। तो धंधाकीय एकममां काम करता कर्मचारीओ छे एनुं जतन करवुं पण एटलुं ज जरूरी छे। एटले के धंधाकीय एकममां जेम आ निर्जीव साधनोनुं जतन करवामां आवे छे, ए ज रीते धंधाकीय एकममां कर्मचारीओ छे ए एक सजीव साधन छे कि जेनुं जतन करवाथी तमारी धंधाकीय कार्यक्षमतामां वधारो जोवा मळी शके छे। धंधानी सफळतानो आधार धंधाकीय એકમમાં રહેલા કર્મચારીઓ પર રહેલો છે। એટલે કે જો કર્મચારીને કર્મચારીઓની જરૂરિયાત સંતોષવામાં આવે, તેમને લાયક યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે, તેમની યોગ્ય કાળજી રાખવામાં આવે, તો કર્મચારીના જુસ્સામાં, વફાદારીમાં અને જૂથ ભાવનામાં વધારો થાય છે। કર્મચારીના જુસ્સામાં વધારો થવાથી ધંધાની કાર્યક્ષમતામાં વધારો થાય છે, અને કાર્ય કરવાની ક્ષમતામાં વધારો થવાથી કંપનીના નફામાં વધારો થાય છે, કે જેથી કંપનીની પ્રતિષ્ઠામાં પણ વધારો થઈ શકે અને કંપનીના ધ્યેય સિદ્ધ થઈ શકે। માનવ સંસાધન સંચાલન એટલે શું? તો કે કર્મચારીઓની જરૂરિયાત સંતોષવી, તેમને યોગ્ય વાતાવરણ પૂરું પાડવું, તેમની યોગ્ય કાળજી રાખવી, કે જેના દ્વારા કંપનીના ધ્યેય સિદ્ધ કરી શકાય। આ તો જોઈએ આપણે એની પ્રસ્તાવના। હવે જોઈ લઈએ માનવ સંસાધન સંચાલનનો અર્થ। માનવ સંસાધન સંચાલન એટલે શું? તો કે માનવ સંસાધન સંચાલન એટલે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓનું કૌશલ્ય એટલે કે આવડત, એનું જ્ઞાન, બુદ્ધિ, એનો ગમો અણગમો, વ્યક્તિગત વિકાસ એટલે કે એમનો વ્યક્તિગત એમની જરૂરિયાત શું છે વગેરે બાબતો ધ્યાનમાં લઈને તેને ધંધાના એટલે કે કંપનીના ઉદ્દેશો સાથે જોડી અને ધંધાને સફળતાના અને નફાકારકતાના માર્ગે લઈ જવાની પ્રક્રિયા એને કહેવામાં આવે છે માનવ સંસાધન સંચાલન। તો કે માનવ સંસાધન સંચાલનમાં શું કરવામાં આવે છે? તો કે કર્મચારીઓની જરૂરિયાત, એની આવડત, બુદ્ધિ એને ધ્યાનમાં લઈ અને એને કંપનીના ઉદ્દેશ સાથે જોડી અને માત્ર ને માત્ર કંપનીનો ઉદ્દેશ નહીં પણ કર્મચારીનો ઉદ્દેશ અને કંપનીનો ઉદ્દેશ બંનેનો સમન્વય સાધી અને ધંધાને સફળતાના કે નફાકારકતાના માર્ગે લઈ જવાની પ્રક્રિયા એટલે માનવ સંસાધન સંચાલન। માનવ સંસાધન સંચાલનને અંગ્રેજીમાં હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એટલે કે એચઆરએમ તરીકે પણ ઓળખવામાં આવે। ધંધાકીયમાં કામ કરતા કર્મચારીઓની ભરતી, તાલીમ,
બઢતી દોરવણી વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કે માનવ સંસાધન સંચાલનમાં કયું કાર્ય કરવામાં આવે છે, તો કે માનવ સંસાધન સંચાલનમાં ધંધાકીય એકમમાં જેટલા કર્મચારીઓની જરૂરિયાત હોય એટલા કર્મચારીઓની ભરતી કરવી, એને એ કાર્ય અંગેની તાલીમ આપવી કે જેથી એની આવડતમાં એની માનસિક વિકાસમાં વધારો થાય. એના કાર્યાનુસાર જે પ્રમાણે એ કાર્ય કરે છે એ અનુસાર એને બઢતી આપવી. દોરવણી એટલે કે એ જે કાર્ય સંભાળે છે એ કાર્યમાં એને જ્યારે પણ જરૂર પડે ત્યારે સમયે સમયે એને માર્ગદર્શન આપવું વગેરે બાબતનો સમાવેશ થાય છે. બીજું એનું લક્ષણ છે કે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓનો વ્યક્તિગત ધ્યેયને સાંકળી કંપનીના ધ્યેય સાથે સાંકળી અને કંપનીનો ધ્યેય સિદ્ધ કરવામાં આવે છે. એટલે કે માનવ સંસાધન સંચાલન શું કરે છે, દરેક કર્મચારીઓનો પોતાનો વ્યક્તિગત ધ્યેય શું છે એ જાણકારી મેળવી અને એ અનુસાર એના ધ્યેયને કંપનીના ધ્યેય સાથે સાંકળી અને કંપનીનો ધ્યેય સિદ્ધ કરવાનું કાર્ય કરે છે. એટલે કે માત્ર ને માત્ર ધંધાકીય એકમ છે એ પોતાના ધ્યેય સિદ્ધ તરફ જ ધ્યાન નથી આપતું, પણ સાથે સાથે કર્મચારીઓનો ધ્યેય પણ શું છે એ બેયનો સમન્વય સાધી અને ધંધાકીય એકમને અને કર્મચારીને સંતોષ મળે એ રીતે ધ્યેય સિદ્ધ કરવાનું કાર્ય કરે છે. ત્રીજું એનું લક્ષણ છે કે માનવ સંસાધન સંચાલનનું મૂળભૂત કાર્ય જ એ છે કે કર્મચારી છે એ ધંધાકીય એકમ માટે અમૂલ્ય મિલકત છે, કે એના વગર ધંધાની સફળતા મળી શકે નહીં. એટલે માનવ સંસાધન સંચાલનનું મૂળભૂત એટલે કે પ્રાથમિક કાર્ય જ એની માનવ સંસાધન સંચાલનની જરૂરિયાત જ ત્યાં પડે છે કે કર્મચારીઓને અમૂલ્ય મિલકત સમજી તેનું જતન કરી એટલે કે જાળવણી રાખી અને ધંધાકીય એકમનું સંચાલન કરવાનું કાર્ય કરે છે. ચોથું એનું લક્ષણ છે માનવ સંસાધન સંચાલનમાં જે કર્મચારીઓની ભરતી કરેલી છે એ કર્મચારીઓની એને આવડતમાં વધારો થાય, એના વિશ્વાસમાં વધારો થાય એટલા માટે યોગ્ય તાલીમ આપીને એ કર્મચારીઓ એના વિકાસમાં વધારો થાય, એની કાર્યક્ષમતામાં વધારો થાય અને અંતે ધંધાકીય એકમનો વિકાસ થાય એવા કાર્યો કરવામાં આવે છે. પાંચમું એનું લક્ષણ છે કે માનવ સંસાધન સંચાલન છે એ શું કરે છે, તો કે દરેકે દરેક કર્મચારી છે એ કર્મચારીઓના કાર્યોનું મૂલ્યાંકન કરી તેમનું યોગ્ય સ્થાન નિશ્ચિત કરવાનું કાર્ય કરે છે. એટલે કે માનવ સંસાધન સંચાલનમાં દરેકે દરેક કર્મચારીઓ જે કામ કરતા હોય છે એ જોવે છે કે કયા કર્મચારીને આ કર્મચારીને ખરીદ વિભાગમાં રસ છે, વેચાણ વિભાગમાં રસ છે, કયા વિભાગમાં રસ છે. જો ખરીદ વિભાગમાં રસ હોય તો એને ખરીદીનું કાર્ય સોંપવામાં આવશે, વેચાણ વિભાગમાં જો એની આવડત જોરદાર હશે તો એને વેચાણ વિભાગમાં, એટલે કે એનું મૂલ્યાંકન કરી અને તેમનું યોગ્ય સ્થાન નિશ્ચિત એટલે કે નક્કી કરવાનું કામ કરે છે. છઠ્ઠું છે કર્મચારીનું ફેરબદલી દર ઘટાડી. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત પૂછવામાં આવે છે કર્મચારીનો ફેરબદલી દર, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે LTR, પૂછવામાં આવે છે કે LTR નું પૂરું નામ આપો. તો કર્મચારીનો ફેરબદલી દર, જેને અંગ્રેજીમાં લેબર ટર્ન ઓવર રેટ કહેવામાં આવે છે. હવે કર્મચારીનો ફેરબદલી દર એટલે શું, તો કે જો કર્મચારીને તમારા ધંધાકીય એકમમાં યોગ્ય વાતાવરણ ન મળતું હોય, તેમને સંતોષ ન મળતો હોય, તેમની કાળજી રાખવામાં ન આવતી હોય, તો આ કર્મચારી છે એ તમારું એકમ છોડી અને બીજે જતો રહે છે, એને કહેવામાં આવે છે કર્મચારી ફેરબદલી દર. હવે માનવ સંસાધન સંચાલનનું કાર્ય એ છે કે આ ફેરબદલી દરમાં શું કરવાનો, ઘટાડો કરવાનો. એટલે તો કે માનવ સંસાધન સંચાલનનું કાર્ય જ એ છે કે દરેકે દરેક કર્મચારીને યોગ્ય વાતાવરણ મળે, એની કાળજી રાખવામાં આવે, એની જરૂરિયાતો સંતોષાય એ ધ્યાન રાખવાનું કાર્ય જ માનવ સંસાધનનું છે, કે જેના કારણે ફેરબદલી દરમાં શું થાય છે, ઘટાડો થાય છે. જો કર્મચારીને યોગ્ય વાતાવરણ મળશે, યોગ્ય વેતન મળશે, તો એ તમારું એકમ છોડીને જતો રહેશે નહીં. અને આ કુશળ કર્મચારી છે એ આપણા ધંધાકીય એકમમાં જ ટકી રહેશે.
જો કર્મચારી ફેરબદલી દર વધુ હોય તો તે ધંધાકીય એકમ સફળ થતું નથી. જો કર્મચારી ફેરબદલી દર ઓછો હશે એ જ ધંધાકીય એકમ સફળ થાય છે. સાતમું છે, માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓને યોગ્ય વાતાવરણ પૂરું પાડી તેમના જુસ્સામાં કાર્યક્ષમતામાં વધારો કરી અને અંતે ધંધાકીય એકમનું ધ્યેય સિદ્ધ કરવાનું કાર્ય કરવામાં આવે છે. તમે જોયું એના અર્થમાં સમાયેલું છે કે કર્મચારીઓના કૌશલ્ય, આવડત, બુદ્ધિ, જ્ઞાન વગેરે બાબતો જોઈ કર્મચારીનો ધ્યેય જાણી અને કંપનીના ધ્યેય સાથે સાંકળી અને એને નફાકારકતાના માર્ગે જ લઈ જવાની પ્રક્રિયા. એટલે કે કર્મચારીઓને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે તો એની કાર્યક્ષમતામાં શું થાય છે, વધારો થાય છે, એના જુસ્સામાં વધારો થાય છે કે જેના કારણે કાર્યક્ષમતામાં વધારો થશે એટલે ઉત્પાદન વધશે, ઉત્પાદન વધશે એટલે અંતે નફો વધશે અને કંપની છે એ પોતાનો ધ્યેય સિદ્ધ કરી શકે છે. આ થયું માનવ સંસાધન સંચાલનની લાક્ષણિકતાઓ જે 3 માર્કમાં પૂછાઈ શકે છે. હવે ઘણી વખત સૌથી વધારે એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે કે માનવ સંસાધન સંચાલનનું મહત્વ સમજાવો. આ પણ આપણને 3 માર્કમાં પૂછાઈ શકે છે. સૌથી પહેલું જ કહી શકાય કે કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય છે. માનવ સંસાધન સંચાલનને કારણે કંપનીમાં કર્મચારીઓ જે કામ કરતા હોય તેની કાર્યક્ષમતામાં શું કરી શકાય છે, વધારો. તો કે કઈ રીતે, તો કે માનવ સંસાધન સંચાલનનું સૌથી પહેલું કાર્ય છે ભરતી અને તાલીમ. જેમ કર્મચારીઓને એ કાર્ય અંગેની તાલીમ આપવામાં આવે તો એની કાર્યક્ષમતામાં શું થાય છે, વધારો થાય છે. માની લો કે તમે એક કોઈ તાલીમ પામેલા કર્મચારી પાસે કામ કરાવશો અને સૌથી પહેલા નવો આવેલો કર્મચારી હશે તો બંનેના કામમાં ઝડપમાં શું થાય છે, ડિફરન્સ હોય છે. એટલે કે જેમ એને તાલીમ આપવામાં આવે કાર્ય કરવાની તો એની ઝડપમાં શું થાય છે, વધારો થાય છે. એની ઝડપમાં વધારો થશે એટલે કર્મચારીઓની કાર્યક્ષમતામાં શું થાય છે, વધારો થાય છે. બીજું છે એકમની નફાકારકતામાં વધારો થાય છે. જો કર્મચારીઓની કાર્ય કરવાની ઝડપ વધે છે પરિણામે શું થાય છે, કાર્યક્ષમતા વધે છે. કાર્યક્ષમતા વધશે પરિણામે શું થશે, ઉત્પાદન વધશે અને કંપનીનું ઉત્પાદન વધશે અંતે ધંધાકીય એકમની નફાકારકતામાં શું થાય છે, વધારો થાય છે. આ 3 છે એ રિલેટેડ છે એકબીજાને. ત્રીજું છે એકમની પ્રતિષ્ઠામાં વધારો થવો. જેમ જેમ ઉત્પાદન વધતું જશે, કંપનીનો નફો વધતો જશે, એમ એમ એકમની પ્રતિષ્ઠામાં પણ શું જોવા મળે છે, તો કે વધારો જોવા મળે છે. ચોથું છે ઉત્પાદિત વસ્તુ કે સેવાની ગુણવત્તાના ઊંચા ધોરણો. ગુણવત્તાના ઊંચા ધોરણો કોને કહી શકાય, તો કે તમે જે વસ્તુનું ઉત્પાદન કરો છો એ વસ્તુમાં ખામી ભૂલ કેવી રહેવી, ઓછી રહેવી. તો તમે જોયું વિદ્યાર્થી મિત્રો કે માનવ સંસાધન સંચાલનમાં શું કરવામાં આવે છે, તો કે કર્મચારીઓને તાલીમ આપીને પછી કાર્ય સોંપવામાં આવે છે. તો આ તાલીમ પામેલા કર્મચારીઓ જે ઉત્પાદિત વસ્તુ કરે છે એની ગુણવત્તા કેવી જોવા મળે છે, ઊંચી જોવા મળે છે. પાંચમું, માનવ સંસાધન સંચાલનમાં જ્યારે તાલીમ આપવામાં આવે છે ત્યારે એ રીતે તાલીમ આપવામાં આવે છે કે ટીમ વર્કથી કામ થવું જોઈએ. હવે જ્યાં ટીમ વર્કથી કામ થતું હોય ત્યાં એકબીજાની ભૂલ હોય એ એકબીજા સાથે મળી અને સોલ્વ કરી અને આગળ વધે છે. એટલે કે માનવ સંસાધન સંચાલનમાં દરેક કર્મચારીઓમાં જૂથ ભાવનાનો વિકાસ થાય એ રીતે તાલીમ આપવામાં આવે છે અને જૂથ ભાવનાથી જે જગ્યાએ કામ કરવામાં આવે તે ધંધાકીય એકમ છે એ સફળતાના શિખરે પહોંચી શકે છે. છઠ્ઠું છે ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ. કોઈ પણ ધંધાકીય એકમમાં ઉત્પાદનના 4 સાધનો, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. તો જે જગ્યાએ માનવ સંસાધન સંચાલનનો ઉપયોગ કરવામાં આવે છે એમાં કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે એટલે કે ઉત્પાદનમાં વધારો થશે. ઉત્પાદનમાં વધારો થશે તો આ ઉત્પાદનના કોઈ પણ સાધનો છે એ વણ વપરાયેલા પડ્યા રહેશે નહીં અને એનો
જેમ જેમ ઉત્પાદન વધશે એમ એમ આ ઉત્પાદનના સાધનોનો મહત્તમ એટલે કે વધારેમાં વધારે ઉપયોગ કરવાની ફરજ પડે છે. સાતમો એનો ફાયદો છે કર્મચારીના ફેરબદલી દરમાં ઘટાડો. આગળ જ આપણે જોયું કે માનવ સંસાધન સંચાલનનું કાર્ય શું છે, તો કે એ કર્મચારીઓની જરૂરિયાત સંતોષે છે, તેમને યોગ્ય વાતાવરણ પૂરું પાડે છે, એમની કાળજી રાખે છે કે જેના કારણે કર્મચારીઓમાં અસંતોષ પેદા થતો નથી. જો કર્મચારીને યોગ્ય વાતાવરણ નહીં મળતું હોય, યોગ્ય વેતન નહીં મળતું હોય, તેના પ્રશ્નોનું નિરાકરણ નહીં થતું હોય, તો કર્મચારી છે એ આ એકમ છોડીને જતો રહે છે. તો કર્મચારીનો ફેરબદલી દરમાં ઘટાડો થાય છે અને કુશળ એવા કર્મચારીઓ છે એ આપણા ધંધાકીય એકમમાં ટકી રહે છે. આઠમું છે કર્મચારીના સંતોષમાં વધારો થયો. કર્મચારીને સંતોષ શેમાંથી મળે વિદ્યાર્થી મિત્રો? તો તમે બધા જ જાણો છો કે કર્મચારીને સંતોષ છે એ વેતનમાંથી મળે છે. તો અહીંયા આપણે પહેલા જ જોયું કે તાલીમ આપવામાં આવે છે એટલે એની ઝડપમાં શું થાય છે, વધારો થાય છે. એની ઝડપમાં વધારો થશે એટલે ઉત્પાદનમાં વધારો થશે, અને જેમ જેમ એ ઝડપથી ઉત્પાદન કરશે એમ એના વેતનમાં પણ શું થાય છે, વધારો થાય છે. આમ માનવ સંસાધન સંચાલન દ્વારા કર્મચારીના સંતોષમાં પણ વધારો થાય છે. નવમું છે કર્મચારીને પૂરતો કાર્ય સંતોષ. કર્મચારીને પૂરતો કાર્ય સંતોષ એટલે તો કે અહીંયા ધંધાકીય એકમમાં બે વર્ગ જોડાયેલા છે, એક માલિક અને બીજું કર્મચારી. જો કર્મચારીને યોગ્ય વાતાવરણ મળતું હશે, એનું ઉત્પાદન વધવાથી વેતન પૂરેપૂરું મળતું હશે, તો આ માલિક અને કર્મચારી વચ્ચે ઝઘડાનો પ્રશ્ન ઊભો થતો નથી. પણ જો એને યોગ્ય વાતાવરણ નહીં મળતું હોય, ઉત્પાદન પ્રમાણે એને વેતન નહીં મળતું હોય, તો માલિક અને કર્મચારી વચ્ચે શું ઊભું થશે, ઝઘડો. પરિણામે ઔદ્યોગિક શાંતિ જળવાશે નહીં. પણ માનવ સંસાધન સંચાલનને કારણે કર્મચારીઓને પૂરતો કાર્ય સંતોષ મળે છે, જેના કારણે યોગ્ય ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ ઊભું થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ 3 માર્કનો ક્વેશ્ચન એ રીતે પૂછાઈ શકે છે કે માનવ સંસાધન સંચાલનનું મહત્વ, લાભ અથવા ફાયદા જણાવો. જવાબ આનો આ જ રહેશે. થેન્ક યુ.